विराम पछी आपनुं स्वागत छे। बनासकांठामां बनास नदीना पटनुं रेलवे ब्रिज जर्जरित थता रेल अधिकारीओ दोड़ी रह्या छे। रेल विभागे पेसेन्जर ट्रेननी गति ब्रिज पर घटाड़ी छे। ब्रिज पर हवे पेसेन्जर ट्रेन 20 स्पीड पर दौड़शे। સાવચેતીના પગલા સ્વરૂપે જર્જરિત બ્રિજ પર હાલ પૂરતી માલગાડીને બંધ કરવામાં આવી છે। બનાસ નદીના પટમાં બનેલ મહેસાણા દિલ્હીને જોડતો બ્રિજ પરનો પિલર જર્જરિત થઈ ગયો છે। નદીનું પાણી ઘટતા પિલરના સળિયા દેખાઈ રહ્યા છે। રેલવેના અધિકારીઓએ બનાસ નદીના પટમાં આવેલ રેલવે ટ્રેકની તપાસ પણ શરૂ કરી છે। ઉમરી નજીક આવેલો બનાસ નદીના પટની અંદર જે રેલવે ટ્રેક છે તેના પુલો જર્જરિત બનતા તંત્રએ નુકસાન ના થાય રેલવે વ્યવહારને ધીમી ગતિ કરી દેવામાં આવી છે। જે પેસે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર જે સમારકામને લઈને ટીમ પહોંચી છે, સમારકામ માટે કરીને વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। તેને લઈને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તેવી રીતે સમારકામ માટે કરીને તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી, સામાન લઈ દેવામાં આવ્યો છે સમારકામ માટે કરીને, અને પુલની કેવી પરિસ્થિતિથી મોટી સંખ્યામાં રેલવે વિભાગની ટીમ પહોંચી, અધિકારીઓ પહોંચ્યા છે આપ જોઈ શકો છો તે પ્રમાણે, અને અધિકારીઓ અહીંયા જોઈ રહ્યા છે પરિસ્થિતિ કેવી છે। સાથે સાથે મહત્વની વાત છે કે રેલવે તરફથી હાલ તેની વ્યવસ્થાને લઈને કરવામાં આવ્યું છે કે કઈ પ્રકારની વ્યવસ્થા છે, કઈ રીતની છે, તેને લઈને રેલવે કોઈ દુર્ઘટના ના બને તેને સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે જે પેસેન્જર ટ્રેન છે તેની ધીમી ગતિ કરી દેવામાં આવી છે, અને તેની ગતિ છે તેની સ્પીડ 20 રાખવામાં આવે છે। માલગાડી છે તેને હાલ માલગાડી છે તેના ઉપરથી હાલ પૂરતી બંધ કરી દેવામાં આવે છે। તાત્કાલિક ધોરણે જે ક્ષતિ થઈ છે તેને દૂર કરવાની રેલવે વિભાગ દ્વારા કામ કરી હાથ ધરી દેવાની, અધિકારીઓ મોટી સંખ્યામાં ઉમરીના નદી બનાસ નદીના પટમાં પહોંચ્યા છે, અને રેલવે વિભાગે તાત્કાલિક અને કામ સમારકામને લઈને હાથ ધરી દેવામાં આવ્યું છે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા। તો હાલમાં તંત્ર જાગૃત થઈ ગયું છે અને હવે આ બ્રિજના સમારકામની તૈયારીઓ આરંભી દેવાઈ છે। જેટલી પેસેન્જર ટ્રેન ઇસ સેક્શનમાં ચલતી હૈ ઉનકી ગતિ સીમા 20 kmph પે રેસ્ટ્રિક્ટ કી હુઈ હૈ, ઉસી રફ્તાર સે ઉસકો ચલાયા જા રહા હૈ, ઓર ગુડ્સ ટ્રેન કા પરિચાલન અભી ઇસ ખંડ પે રુકા હુઆ હૈ, ઇસ પે નહીં કિયા જા રહા હૈ, ઓર જબ ટેકનિકલ એક્સપર્ટ્સ કે થ્રુ ડેટા એનાલિસિસ હોગી ઓર ઇન્વેસ્ટિગેશન કમ્પ્લીટ હોગી તબ આગે કરવાઈ।